નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. દેશ માટે સારા સમાચાર છે કે મોનસૂને હવે દસ્તક દઈ દીધી છે. આ દસ્તક દીધી છે કેરળમાં, અને હવે જે ચોમાસું જે છે એ ધીરે ધીરે આગળ વધશે. આપણી સાથે અત્યારે મોસમ એક્સપર્ટ જે છે, હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ, મોનસૂને કેરળમાં તો દસ્તક દઈ દીધી છે, ગુજરાતના લોકોને વરસાદથી ક્યારે, આ ગરમી, ભીષણ ગરમીથી ક્યારે રાહત મળશે અને વરસાદ ક્યારે આવશે ગુજરાતમાં? ચોક્કસથી બેન, સંપૂર્ણ વાત સમજાવવાની છે. સૌ પ્રથમ તો આપણે જે ચોમાસાની વાત કરીએ એ પહેલા મારે તમને ગરમી વિશે થોડુંક સમજાવી દેવાનું છે. ગરમી વિશે એટલા માટે સમજાવવું જરૂરી છે કેમ કે ચાલુ વર્ષે 2024ના ઉનાળા દરમિયાન ગુજરાત છે ખૂબ આકરા તાપમાં શેકાયું છે. ભયંકર અને ભીષણ ગરમીનો સામનો પણ દરેક ગુજરાતીઓએ આ વર્ષે કર્યો છે. ચોક્કસ એ વાત નકારી નહીં શકાય. આ વર્ષે જોવા જઈએ તો જે મે મહિનાનું બીજું અને ત્રીજું અઠવાડિયું, આ જે બે અઠવાડિયા હતા, બે અઠવાડિયા દરમિયાન 42 થી લઈને 44 ડિગ્રી, તો રાજ્યના અમુક વિસ્તારની અંદર 46 ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન નોંધાયું. હવે અત્યારે જોવા જઈએ તો 24 તારીખ થી તાપમાન છે ધીમે ધીમે નીચું આવ્યું છે. આજની તારીખે જો 30 મે સુધીની વાત કરવા જઈએ તો તાપમાન છે તે 36 થી લઈ અને 39 ડિગ્રીની રેન્જમાં ગુજરાતની અંદર છે. પણ સાથે જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ હ્યુમિડિટીમાં વધારો થઈ રહ્યો છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો જો 66% સુધી હ્યુમિડિટી હોય અને જે ટેમ્પરેચર છે એ 38 ડિગ્રી હોય તો જે ફીલ લાઈક હોય છે એ આપણે 43 ડિગ્રી ને આવે, એટલે કે જે હ્યુમિડિટી વધે છે અત્યારે જોવા જઈએ તો નોર્મલ કરતા વધારે હ્યુમિડિટી હોય એ સ્વાભાવિક વાત છે. જેમાં ખાસ કરીને મે મહિનાનું જે છેલ્લું પખવાડિયું છે એટલે કે 15 મે થી લઈ અને જુલાઈ મહિના સુધી જે હોય છે એમાં હ્યુમિડિટી વધારે હોય અને એ દરમિયાન આપણે ગરમી ઉકળાટ છે એ વધારે અનુભવતા હોય છે. એટલે અત્યારે હ્યુમિડિટી વધારે છે જેને કારણે તાપમાન 42-43 ડિગ્રી હોય એવો અનુભવ ચોક્કસ થાય છે. પણ તાપમાન અત્યારે 40 ડિગ્રી કરતા નીચું છે અને આ તાપમાન છે એ હમણાં કોઈ પ્રકારે 40 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ નથી. હા, એક ચોક્કસ થી છે કે હજી હ્યુમિડિટી ની અંદર વધારો થશે એટલે ગરમી ઉકળાટ છે એની અંદર હજુ પણ અસહ્ય ગરમીનો સામનો છે એ આપણે કરવો પડશે અને સમગ્ર જૂન મહિના દરમિયાન ગરમી આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 30 જૂન સુધી હજી આપણે ગરમી છે એ સહન કરવાની છે. તાપમાનમાંથી રાહત મળશે. હવે બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. પણ નૈઋત્યનું ચોમાસું છે એ આજે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે જે IMD ઇન્ડિયન મીટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એમના તરફથી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ કેરળની અંદર પહોંચી ગયું છે. આમ જોવા જઈએ તો આ ગઈકાલે 29 તારીખે કદાચ કેન્દ્રીય હવામાન વિભાગે જાહેરાત કરી હોત તો પણ ખોટું હતું નહીં. હવે એ શું કામ એની મારી વાત તમને સમજાવવાની છે કેમ કે આજે કેરળની અંદર ચોમાસું પહોંચ્યું છે એની સાથોસાથ જે આપણા ઉત્તર પૂર્વના જે રાજ્યો છે જેમાં મિઝોરમ હોય, મણિપુર હોય વગેરે એ તમામ વિસ્તારો છે એ તરફ પણ ચોમાસું છે એ પહોંચી ચૂક્યું છે. હવે જે ચોમાસું કેરળમાં આવે એની અંદર 2-3 ક્રાઇટેરિયા છે. આમ તો આંદામાન નિકોબાર ટાપુ છે આપણે દક્ષિણ ભારતથી નજીકના, એની અંદર પણ નોર્મલ તારીખ કરતા 3 દિવસ ચોમાસું વહેલું પહોંચ્યું હતું. એટલે કે 19 મે 2024 અને રવિવારના રોજ ચોમાસું છે તે આંદામાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું અને કેરળની અંદર પણ સમય કરતા 3 દિવસ વહેલું. હવે ઘણા બધા મિત્રોને સવાલ થતો હશે, કેરળની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી 8-10 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ને, એ આપના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી દરેક જનતા સુધી આ એક સમાચાર પહોંચી રહ્યા છે કે કેરળની અંદર પૂર જેવી પરિસ્થિતિ અમુક ગ્રામ્ય વિસ્તારોની છે ત્યાં ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવે જો ત્યાં આટલા દિવસથી વરસાદ પડી રહ્યો હતો તો ચોમાસાની શરૂઆત કેમ ન ગણવી, ત્યારે હું આપને જણાવી દઉં કે આના અમુક ક્રાઇટેરિયા હોય છે. જે કેરળની અંદર ટોટલ 14 સેન્ટર છે જેની અંદર એરણાકુલમ હોય, કોચી છે, તિરુવનંતપુરમ છે, તિરુવલ્લી છે, રામેશ્વરમ છે વગેરે, ટોટલ 14 સેન્ટર છે બેન. 14 માંથી 50% કરતા વધારે સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ નોંધાય, આ પહેલો ક્રાઇટેરિયા છે. હવે એ જે વરસાદ નોંધાવો જોઈએ એ છેલ્લા 10 દિવસથી કેરળની અંદર વરસાદ પડી રહ્યો હતો. એ પછીના મુખ્ય બીજા ક્રાઇટેરિયા છે. આમ તો ક્રાઇટેરિયા બીજા 3-4 છે પણ જે આ મુખ્ય ક્રાઇટેરિયા 3 છે એની જ વાત કરશું. એમાં વરસાદ નોંધાઈ રહ્યો તો આ ક્રાઇટેરિયા પૂરો થઈ ગયો હતો. એ પછીનો બીજો ક્રાઇટેરિયા છે OLR. બેન, OLR નું ફૂલફોર્મ થાય આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન એટલે કે જે સૂર્યપ્રકાશ છે એ જમીન ઉપર આવે અને જમીન ઉપરથી સૂર્યપ્રકાશનું જે રિફ્લેક્શન થતું હોય છે એ નોર્મલ દિવસની અંદર રિફ્લેક્શન છે એ 300 G સુધી હોય. એ જ્યારે પણ નૈઋત્યનું ચોમાસું ત્યાં એન્ટર થાય એટલે 300 G કરતા એ પ્રકાશનું રિફ્લેક્શન ઘટીને 200 G અથવા તો એનાથી નીચે આવવું જોઈએ.
આ ઓએલઆર છે ને એ પણ છેલ્લા 2-3 દિવસથી કેરળની અંદર કમ્પ્લેટ થઈ ચુક્યો હતો. આ સ્વાભાવિક વાત છે, કેમ કે કેરળની અંદર વધારે પડતા વરસાદ હતો, જેને કારણે ગાઢ વાદળો છે કેરળ ઉપર છવાયેલા હતા. જયારે જયારે રાજ્ય ઉપર ગાઢ વાદળ છવાઈએ એટલે પ્રકાશનું જે રિફ્લેક્શન હોય છે એ નોર્મલ રીતે ઘટી જતું હોય છે, અને એક ઓએલઆર છે 2 દિવસથી કમ્પ્લેટ થઈ ચુક્યો હતો. હવે માત્ર એક ક્રાઇટેરિયા ઘટી રહ્યો હતો, એ હતો પવનની દિશા અને પવનની ગતિ. પવનની દિશા અને ગતિની અંદર એવો ક્રાઇટેરિયા છે IMD નો કે કેરળના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ અને પવનની સ્પીડ છે 15 KT હોવી જોઈએ. હવે અમારી ભાષામાં જે અમે 15 KT કહીએ છીએ, પણ 15 KT નો મતલબ થાય સામાન્ય રીતે 35 કિલોમીટર પ્રતિ કલાક. 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાય આ પણ ક્રાઇટેરિયો પૂરો થવો જરૂરી છે. એટલે ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો હતો, ઓએલઆર છે એનો ક્રાઇટેરિયા પૂર્ણ થઈ ચુક્યો હતો, પ્રકાશ નું જે રિફ્લેક્શન છે એ ઘટી ચુક્યું હતું. એક જે પવનો છે એની સ્પીડ તો હતી, પણ પવનો છે પશ્ચિમની જગ્યાએ ઉત્તર પશ્ચિમના હતા. જોકે ગઈકાલે બપોરથી આ પવનોની દિશા બદલાઈ અને પશ્ચિમની થઈ ચૂકી હતી, પણ છતાં પણ થોડીક ધીરજ રાખી છે હવામાન વિભાગે, અને હું માનું છું ચોક્કસથી રાખવી જોઈએ, એમાં ઉતાવળ કરવાની બિલકુલ આવશ્યકતા હતી નહીં, ધીરજ રાખવી જોઈએ. બહુ સૂઝબૂઝથી આજે 30 તારીખના રોજ આ જાહેરાત કરી છે. ભલે જાહેરાત કદાચ 18 કે 24 કલાક વહેલી થાય કે મોડી થાય નથી, કશો જ ફરક પડવાનો નથી, પણ IMD આજે જાહેરાત કરી છે. સત્તાવાર જાહેરાત કરવાનો સંપૂર્ણ પાવર છે IMD પાસે છે, એની 30 તારીખે જાહેરાત કરી. પણ આમ તો ગઈકાલે બપોર બાદ ત્યાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી એવું એક વેધર એક્સપર્ટ તરીકે હું વ્યક્તિગત માનું છું, અને એ મુજબ જોવા જઈએ તો નોર્મલ કરતા 3 દિવસ ત્યાં કેરળની અંદર ચોમાસું વહેલું આવી ચુક્યું છે. હવે આ જે ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, અને આને આગળ વધવા માટે તમામ પરિબળો છે સાનુકૂળ છે. એટલે કે બંગાળની ખાડીનું હવામાન હોય, અરબી સમુદ્રના પાર્ટ હોય, કે જે શ્રીલંકા થી નીચે ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર છે એ તમામ ભાગો છે, તમામ ભાગોનું જે હવામાન છે એ સાનુકૂળ છે. ભૂમધ્ય રેખાથી નીચેનો સમુદ્ર કે જેને આપણે ઇન્ડિયન ઓશન કહીએ છીએ, ઇન્ડિયન ઓશન ડાઈપોલ, જે અમે ઘણી વખત IOD નો ઉલ્લેખ કરતા હોય છે, એ પણ આપણા માટે સાનુકૂળ છે. જે ખાસ કરીને દરિયાઈ તાપમાન હોય એ મહત્વનો ભાગ ભજવતું હોય છે ચોમાસા ઉપર, અને એ અનુકૂળ તાપમાન હોવાને કારણે ચોમાસું છે એ નોર્મલ કરતા 2 થી 2.5 દિવસ વહેલું ચાલુ રહ્યું છે, અને આ વહેલું ચોમાસું છે એ મુંબઈ સુધી નોર્મલ કરતા 2 થી 2.5 દિવસ વહેલું પહોંચે તેવી શક્યતાઓ છે, અને 24 કે 36 કલાક માટે મુંબઈ પાસે ચોમાસું એક વખત સ્થિર થઈ જાય એવી પણ શક્યતાઓ છે. એટલે મુંબઈ પાસે જો 24 થી 36 કલાક ચોમાસું સ્થિર થઈ જાય તો ગુજરાતની અંદર જે ચોમાસું આવવું જોઈએ કદાચ 14 તારીખે આવે. એટલે જે કેરળની અંદર ચોમાસું 2 કે 3 દિવસ વહેલું છે એ જરૂરી નથી કે ગુજરાતમાં પણ વહેલું આવે. ગુજરાતમાં કદાચ માત્ર 1 દિવસ ચોમાસું વહેલું થાય તેવી શક્યતાઓ છે, કેમ કે કેરળની અંદર નોર્મલ ચોમાસું બેસવાની તારીખ છે 1 જૂન, ત્યાં 1 જૂન કરતા 2-3 દિવસ વહેલું છે. ગુજરાતની અંદર નોર્મલ તારીખ છે 15 જૂન, તો બની શકે કે 1 દિવસ વહેલું 14 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જાય, અને ગુજરાતની અંદર નોર્મલ રીતે જયારે પણ ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે પ્રવેશ કરવા માટેનો મુખ દ્વાર કહેવામાં આવે છે એ છે દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો. જયારે પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશે ત્યારે શરૂઆત થાય વલસાડ જિલ્લાથી, પણ આ વર્ષે અરબી સમુદ્રનો પાટ, જો મેં હમણાં આપને જે બે ઇમેજ પણ મોકલી છે, ઇમેજની અંદર આપ જોઈ શકતા હશે કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું કેરળ સુધી પહોંચ્યું એમાં એની જે ગ્રીન લાઈન છે એ અરબી સમુદ્ર તરફ પણ હશે, અને એક લાઈન છે એ આપ ઉપર જોઈ રહ્યા છે જે પૂર્વના રાજ્યો છે, એટલે કે બાંગ્લાદેશ આસપાસનું જે આપણું ભારત છે એ રાજ્યો છે, એ રાજ્યો સુધી પણ એક લાઈન પહોંચી ગઈ છે. હવે જે બેન આ 30 તારીખ જે આપણે બતાવી રહી છે એમાં જે ગ્રીન લાઈન છે એ અરબી સમુદ્રની અંદર થોડીક વધારે આગળ ચાલી ગઈ છે. આ લાઈન વધારે આગળ ચાલી ગઈ છે જેને કારણે હવે મારે આપને સમજાવવાનું છે કે ગુજરાતની અંદર માત્ર વલસાડ જિલ્લાથી નહીં, અરબી સમુદ્રની લાઈન આગળ ચાલી ગઈ છે, એટલે દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ આ 3 જિલ્લા પણ સામેલ હશે, કે ત્યાં પણ સૌરાષ્ટ્રની અંદર પણ 14 તારીખે આ 3 જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ જશે. એટલે ગુજરાતની અંદર આ વખતે 4 જિલ્લાથી ચોમાસાની શરૂઆત થશે, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતનું વલસાડ. આ 4 જિલ્લાથી 14 તારીખે શરૂઆત થશે. જેમ જેમ આ લાઈન આગળ વધતી જશે એટલે બે છેલ્લે કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર અને બનાસકાંઠાના જે વિસ્તારો છે પાકિસ્તાન તરફના એ વિસ્તારોને કવર કરતા કરતા સમય લાગશે 25 જૂનનો.
એટલે 14 જૂન થી લઈને 25 જૂન સુધી જે ગુજરાતની અંદર આ મોનસૂન પ્રક્રિયા ચાલશે અને 25 જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોને કવર કરી લેશે અને 14 થી લઈને 25 જૂન સુધીમાં 2 થી લઈને 3 તબક્કાની અંદર વાવણી લાયક વરસાદ થાય અને ગુજરાતની અંદર આ વાવણી હશે એ પણ નબળી નહીં હોય, ધમાકેદાર શરૂઆત હશે અને જે આપણે કહી શકાય કે છેલ્લા 5-7 વર્ષની અંદર ન થઈ હોય એવી ધમાકેદાર શરૂઆત છે એ 2024ના ચોમાસાની અંદર થશે અને એકંદર ગુજરાત માટે આ ચોમાસુ એક સારા સમાચાર લઈને આવી રહ્યું છે અને મારી દ્રષ્ટિએ ગુજરાતની અંદર આ ચોમાસુ ખૂબ સારું રહેવાનું છે. ગોપીભાઈ આપ કહી રહ્યા છો કે ચોમાસું ખૂબ સારું રહેશે, ખાસ કરીને જે લોકો ખેડૂતો છે એ લોકોને શું કહેશો કે વરસાદ આ વખતે કેવો હશે, સારો એકદમ, મતલબ જેને કહી શકાય કે અતિવૃષ્ટિ થશે કે પછી આ વખતે ચોમાસાની અંદર એક મધ્યમ સારો ખેતી લાયક વરસાદ થશે? ચોક્કસથી બેન, આમ તો સંપૂર્ણ ચોમાસા વિશે પણ માહિતી આપવાની છે અને સૌ પ્રથમ વખત નિર્ભય ન્યૂઝ ની અંદર મારે એવા સમાચાર આપવાના છે જે ગુજરાતની અંદર લગભગ કોઈને ખબર નહીં હોય, પણ એ જે આ બ્રેકિંગ ન્યૂઝ એવા છે કે લોકોએ ક્યાંય સાવધાન પણ રહેવાનું છે અને ખુશીના સમાચાર પણ છે. રાજ્યની અંદર ચોમાસું સારું રહેવાનું છે એટલે ગુજરાતના ખેડૂતો માટે ચોમાસું લાંબુ રહેવાનું છે. સૌ પ્રથમ વાત તો એ છે કે 14 જૂન થી જે ચોમાસાની શરૂઆત થશે એ ગુજરાતની અંદર જે મોનસૂન વિડ્રોલ નો ટાઈમ હશે એ લગભગ હશે 25 ઓક્ટોબર, એટલે ચોમાસું લાંબુ રહેવાનું છે. 65 વરસાદ છે એટલે કે જે પોસ્ટ મોનસૂન ના વરસાદો છે એ પણ ખૂબ સારા રહેશે. એન્ડમાં પણ ચોમાસું છે એ ધબધબાટી બોલાવે એવા વરસાદો હશે. બીજી વાત એ કરવાની છે કે જેવી રીતે જૂન મહિનાની અંદર રાજ્યભરની અંદર ચોમાસાની શરૂઆત થઈ જશે પછી જુલાઈ અને ઓગસ્ટ મહિનો, હવે એમાં ખાસ કરીને 1 જુલાઈ થી લઈ અને 15 ઓગસ્ટ સુધીનો જે સમયગાળો છે એની અંદર બેવડી પરિસ્થિતિનો સામનો ગુજરાતે કરવો પડશે. બેવડી પરિસ્થિતિનો સામનાની અંદર આપને જણાવી દઉં કે 2 ઓગસ્ટ થી લઈ અને જે 15 ઓગસ્ટ નું સેશન છે એ સેશન ની અંદર વરસાદનો એક ગેપ આવી શકે છે. એટલે આ ગેપ છે ને 2 થી 15 ઓગસ્ટ એ ખેડૂતો માટે આમ જોવા જઈએ તો ખૂબ હાનિકારક ગેપ કહેવાય, કેમ કે એ ગેપ છે જે જ્યારે જૂન મહિનામાં વાવેતર થઈ જાય, જુલાઈ મહિનાની અંદર સારા વરસાદો હોય અને એ પછી પાક છે ને એને પાણીની ખરેખર જરૂર હોય એ હોય છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો. હવે એ ઓગસ્ટ મહિનામાં જો આ ગેપ આવશે, વરસાદ નહીં આવે, તો ખેડૂતો માટે આ એક માઠા સમાચાર બની શકાય. એટલે 2 થી લઈને 15 ઓગસ્ટમાં એક ગેપ આવી શકે છે. પણ જુલાઈ મહિનો છે એ અતિવૃષ્ટિ વાળો પણ રહી શકે છે, કેમ કે મેં આપને જણાવ્યું કે 1 જુલાઈ થી લઈને 15 ઓગસ્ટ આ જે 45 દિવસ છે એની અંદર બેવડી ઋતુનો આપણે સામનો કરવાનો છે. ઓગસ્ટ ની અંદર વરસાદની ખેંચ અને જુલાઈની અંદર અતિ ભારે વરસાદ, આમ તો ગુજરાતના મોટા ભાગના ડેમો છે એ છલકાઈ જાય, નદી નાળા છલકાઈ જાય, પૂર જેવી સ્થિતિ સર્જાય અને ઘણી જગ્યાએ એક દિવસની અંદર 18 થી 20 ઇંચ જેવા વરસાદો થાય અને અતિવૃષ્ટિ સર્જાય એવી પણ શક્યતાઓ જુલાઈ મહિનાની અંદર અમને દેખાઈ રહી છે. જુલાઈ મહિનો છે આપણા માટે ખૂબ ભારે છે. જુલાઈ મહિનાની અંદર ગુજરાતના દરેક નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે અને આ જે જુલાઈ મહિનાની અંદર વધારે પડતા વરસાદનું જે કારણ છે એ પણ છે લાનીના. હવે ખાસ બેન, અલનીનો અને લાનીનો આ શબ્દ છે એ દરેક વ્યક્તિ વારંવાર સાંભળતા હશે. આપ જેવા પત્રકાર મિત્રો તરફથી જે દેશને અને રાજ્યને સેવા મળી રહી છે, એક સાચી માહિતી મળી રહી છે, એ પણ વારંવાર આ શબ્દનો ઉપયોગ કરતા હશે. પણ મારે એક વેધર એક્સપર્ટ તરીકે આપને અહીંયા આ બાબત ઉપર એક પ્રકાશ પાડવો છે કે અલનીનો અને લાનીનો છે શું. સામાન્ય રીતે જોવા જઈએ જે પ્રશાંત મહાસાગર છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ હોય એને ન્યુટ્રલ કન્ડિશન કહેવામાં આવે છે. પણ જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું ઉઠે છે, નોર્મલ કરતા તાપમાન ઊંચું જાય એને અલનીનો કહેવામાં આવે છે. હવે જ્યારે જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ત્યારે અલનીનો થાય, એ અલનીનોની જે ઇફેક્ટ છે એ આપણા બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય ત્યાં સુધી પહોંચે એટલે વરસાદી સિસ્ટમો બનવા દેતું નથી. જ્યારે પણ અલનીનો હોય ત્યારે ઓસ્ટ્રેલિયા હોય અથવા તો જે ચાઇનાના અમુક પાર્ટ છે, થાઈલેન્ડ છે, સિંગાપુર છે, મલેશિયા છે, શ્રીલંકા છે, ભારત છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર નબળી અસર કરે ને ચોમાસું નબળું રહે છે. પણ અમેરિકાની અંદર અલનીનો હોય ત્યારે અમેરિકાની અંદર એ સારી અસર કરે છે. અલનીનોને કારણે અમેરિકામાં વરસાદોનું પ્રમાણ વધારે રહે છે. જ્યારે લાનીના થાય એટલે કે જે અલનીનો છે તો નોર્મલ કરતા ઊંચું તાપમાન થયું, પણ હવે એ તાપમાન પાછું નીચું આવે અને ન્યુટ્રલ આવે. અત્યારે આ ન્યુટ્રલ છે. ઓગસ્ટ 2023 થી તાપમાન ઊંચું ગયું હતું, અલનીનોની કન્ડિશન હતી. અત્યારે આપણે ન્યુટ્રલ નજીક પાછું તાપમાન
પહોંચી ગયું છે અને ખાસ કરીને બેન જુલાઈ મહિનો આવશે ત્યારે એ તાપમાન ડાઉન જશે. હવે તાપમાન નોર્મલ કરતા ડાઉન જાય એને કહેવામાં આવે છે લાનીના, અને લાનીના થાય ત્યારે મેં આપને જે જણાવ્યું પાકિસ્તાન હોય, ભારત હોય, બાંગ્લાદેશ હોય, થાઈલેન્ડ છે, સિંગાપુર, મલેશિયા, આ તમામ જે દેશો છે આ તમામ દેશોની અંદર સારા ચોમાસાના લક્ષણો હોય છે. કેમ કે લાનીનાને કારણે બંગાળની ખાડી હોય, હિન્દ મહાસાગર છે, અરબ સાગરના અમુક જે પાર્ટ છે, આ તમામ વિસ્તારોની અંદર સારી સિસ્ટમો બને અને સારી સિસ્ટમોને કારણે આપણે સારા વરસાદોના લાભ મળતા હોય છે. આ વર્ષે પણ જુલાઈ મહિનાથી તાપમાન નીચું જવાનું છે પ્રશાંત મહાસાગરનું, લાનીના થશે અને લાનીના કારણે કમસે કમ આપણે બીજા વિસ્તાર વિશે કહીએ એના કરતા ગુજરાત વિશે કહીએ તો બેન ચોમાસું ખૂબ સારું થવાનું છે. 98% થી લઈ અને 108% સુધીના વરસાદો નોંધાય એવું મારું એક વ્યક્તિગત અનુમાન છે ગોપીબેન. સાથે પરેશભાઈ એક સવાલ મને એ થઈ રહ્યો છે કે આ વખતે, કારણ કે ગયા વર્ષે આપણે બિપોર જો જોયો, એના પહેલા તાવતે જોયું હતું, આ વર્ષે સાયક્લોનની સંભાવના કેટલી? સાયક્લોનની સંભાવના જોવા જઈએ તો જેવી રીતે અત્યારે જે ચોમાસું છે તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે એની અંદર પણ તાપમાન કામ કરે છે. મોટા ભાગે જયારે જયારે સાયક્લોન આવે ત્યારે સમજી લેવાનું જે દરિયાઈ તાપમાન છે 27-28 ડિગ્રી કરતા ઊંચું જતું રહે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમો આવે, ભેજ એકઠો થાય એટલે ત્યાં લો પ્રેશર થાય અને એ લો પ્રેશર હોય ને એને જેમ ઊંચું તાપમાન મળે ને એમ એ મજબૂત થાય છે. એટલે સાયક્લોન બનવા માટે જે તાપમાન છે ને એનું ઈંધણ કહેવામાં આવે છે. ચાર પાર્ટ નું સાયક્લોન હોય જેમાં ટોપનો ભાગ હોય, બંને પાંખો હોય, સેન્ટ્રલ પાર્ટ છે આંખ એ હોય. આ ક્યારે બને કે લો પ્રેશર છે એ જયારે ડેવલપ થાય 27-28 ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય ત્યારે, પછી એ લો પ્રેશર છે વેલમાર્ક લો પ્રેશર બને, ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન ને ઊંચું તાપમાન મળે ત્યારે એ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય. સાયક્લોન સ્ટ્રોમ બન્યા પછી પણ ઘણી બધી કેટેગરીમાં ફેરવાતું હોય જેની અત્યારે આપણે આવશ્યકતા નથી કે આપણે એના વિશે આપણે વિશેષ પ્રકાશ પાડીએ. પણ ખાસ કરીને અત્યારની વાત કરવા જઈએ તો સાયક્લોન બનવાના ચાન્સ 90% સુધીના અરબી સમુદ્રમાં માની રહ્યા છે. ચોમાસું છે તે જો ઝડપથી આગળ વધી અને દરિયાઈ પાર્ટ છે એ જો ઠંડા પડી જશે, તાપમાન દરિયાઈ તાપમાન છે નીચું આવી જશે તો ચાન્સ ઘટશે. 10% ચાન્સ એવા છે કે દરિયાઈ તાપમાનને નીચું લઈ આવે ચોમાસું છે, બાકી 90% ચાન્સ છે એ હજુ સાયક્લોન બનવા તરફ ઇશારો કરી રહ્યા છે. એમાં પણ ઘણી વખત એવું બને, મોટાભાગે સાયક્લોન છે ને બે સિઝન ની અંદર બનતા હોય છે. એક સાયક્લોન બનવાનો સમય હોય છે પ્રી મોન્સૂન, એટલે કે આપણે મે મહિનાથી લઈ અને જૂન અને જુલાઈની શરૂઆત સુધી. બીજો સમય હોય છે પોસ્ટ મોન્સૂન સાયક્લોનનો, જે મોન્સૂન વિડ્રોલ થાય એ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, આ નવેમ્બર આ સમય દરમિયાન બનતા હોય છે. હવે અત્યારે જોવા જઈએ તો જૂન મહિના દરમિયાન જો કોઈ સાયક્લોન ન બને તો આપણે ખતરામાંથી ઘણા બધા બહાર આવી જશું, અને અત્યારે એવો ઇશારો કરી રહ્યું છે કે 90% સુધી તો આપણે સાયક્લોન બનવાની શક્યતાઓ છે. પણ જેવી રીતે ચોમાસું જો ઝડપથી આગળ વધી જશે અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી જાય એ પછી કેરળ થી પશ્ચિમ દિશા તરફ 400-500 કિલોમીટર ના અંતરે જો કોઈ વરસાદી સિસ્ટમ બને અને એ સાયક્લોન બને તો એ સાયક્લોન ગુજરાત થી દૂર થી નીકળી જાય. શું કામ? તો કે ચોમાસું છે એ આપણે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હોય, એટલે જે આપણે મહારાષ્ટ્ર હોય કે ગોવાના દરિયાઈ કાંઠાના પાર્ટ છે કે ગુજરાત નજીકના દરિયાઈ કાંઠાના પાર્ટ છે એ ઠંડા થઈ ગયા હોય, અને ઠંડુ જ્યાં હવામાન હોય જ્યાં દરિયાઈ તાપમાન નીચું હોય ત્યાં સાયક્લોન ત્યાંથી દૂરથી નીકળતું હોય, અને ઘણી વખત જો ઠંડા વાતાવરણમાં આવે તો ઠંડા વાતાવરણમાં આવીને વિખેરાઈ જતું હોય. જ્યાં વિસ્તારમાંથી જે દરિયામાં સાયક્લોન પસાર થાય ત્યાં ઊંચું તાપમાન હોય એમ વધારે મજબૂત બનતું જાય, અને દરિયાનું તાપમાન નીચું હોય તો એ નબળું પડે, વિખેરાઈ પણ જાય. એટલે 90% ચાન્સ અમે માની રહ્યા છીએ. પણ જો સાયક્લોન બનશે તો પણ ગુજરાત સુધી ન પહોંચે, આ એક મહત્વની વાત છે. કેમ કે ગુજરાત સુધી ન પહોંચે એનું પણ મેં આપણે ટેકનિકલ કારણ સમજાવ્યું કે ચોમાસું છે અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, ખેડૂતો માટે તો સારા સમાચાર છે, કારણ કે અને ગુજરાતના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ટેમ્પરેચર ક્યારથી ડાઉન થવાનું શરૂ થશે અને ખાસ લોકોને આ ગરમીથી ક્યારે રાહત મળશે? મહત્વનો સવાલ ગરમીનો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે ગરમીથી બધા ત્રાહિમામ છે બેન, અને હું આપને જણાવું એમ કે અત્યારે જોવા જઈએ તો તાપમાન છે 36-39 ડિગ્રી ની રેન્જમાં છે. જોવા જઈએ તો મોટાભાગે છે એ આપણે મે મહિનાનું બીજું અને ત્રીજું અઠવાડિયું, આ બે અઠવાડિયા સુધી સતત તાપમાન છે એ ઊંચું હતું, એટલે કે 42-44 ડિગ્રી, અને રાજ્યના ઘણા બધા સેન્ટર એવા હતા જ્યાં 46 ડિગ્રી કરતા પણ તાપમાન અપ ગયું છે. એટલે આ તાપમાન કોઈ ઓછું ન કહેવાય,
આમ તો ગુજરાતીઓને સહનશીલતાનું ધન્યવાદ આપું છું કે આ તાપમાનનો સામનો પણ દરેક ગુજરાતીઓએ કર્યો છે. ભયંકર પરિસ્થિતિ હતી, પણ હવે એવી પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી ગયા છે. 24 મે થી તાપમાન ઘણું બધું ડાઉન થયું છે. અત્યારનું તાપમાન છે 36 થી 39 ડિગ્રીની રેન્જમાં છે, અને હમણાં 40 ડિગ્રી ઉપર તાપમાન જાય તેવી શક્યતાઓ નથી. છતાં પણ આપણે તાપમાનનો અનુભવ ચોક્કસથી થતો હશે. આ અનુભવની પાછળનું કારણ છે હ્યુમિડિટી. હ્યુમિડિટી છે અત્યારે 60 થી 66% સુધી આપણે જોવા મળી રહી છે, જેને કારણે તાપમાન છે ને બેન 38 ડિગ્રી હોય, પણ જો હ્યુમિડિટી 60% હોય ને તો આપણે 42 ડિગ્રી તાપમાન જેટલું અનુભવ થાય એવું ફિલિંગ આવે છે. એટલે અત્યારે ફિલિંગ વધારે છે પણ તાપમાન ઓછું છે, અને આ જે ઊંચા તાપમાનની ફિલિંગ છે એ હ્યુમિડિટીને કારણે છે, કે જે ઉકળાટ અને બફારો હોય છે એને કારણે છે. અને આ ઉકળાટ અને બફારો છે એ 30 જૂન સુધી આપણે કન્ટિન્યુ રહેશે, એમાં કોઈ છુટકારો મળે તેવી શક્યતાઓ મને નથી દેખાતી બેન. 30 જૂન સુધી આ ઉકળાટ સહન કરવાનું છે ગુજરાતના લોકોને, અને ખાસ કરીને જે શહેરી વિસ્તારમાં રહે છે એ લોકોને સૌથી વધારે. પણ સાથે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ વાવાઝોડા સાથે વંટોળ ને એ બધાની પણ આગાહી છે કે આવતા અઠવાડિયાની અંદર વંટોળ હવા ચાલશે અને વંટોળ પણ ફૂંકાશે. જો આવતા અઠવાડિયાની અંદર વંટોળ કે હવા ચાલે એ નોર્મલ કન્ડિશન ગણી શકાય, કેમ કે હવે 5 થી લઈ અને 8-9 જૂન એ જે સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો માહોલ હશે. આમ જોવા જઈએ તો આજે 30 તારીખ થઈ ગઈ છે, આવતું વીક એટલે હવે પછીનું 5 તારીખથી જે અઠવાડિયું ચાલુ થશે 5 થી 8-9 જૂન સુધીનું, એમાં નીચેથી જેમ ચોમાસું આગળ વધતું જાય એમ આગળના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય, એ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ઘણી વખત થંડરસ્ટોર્મ થાય. હવે જયારે જયારે થંડરસ્ટોર્મ થાય ત્યારે ગાજવીજ થઈ જાય અને એની સાથે સાથે પવનની સ્પીડ વધી જતી હોય, જ્યાં પણ ઝાપટા પડે ત્યાં તોફાની ઝાપટા પડી જતા હોય. હવે ખાસ કરીને મહત્વની વાત એ છે કે આપણી વાત સાંભળી અને ઘણા બધા ખેડૂત ભાઈઓને બીજો સવાલ એ થતો હશે કે શું તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ઘણી વખત એવું બને કે વાવણી લાયક વરસાદ થઈ જતો હોય તો શું આ વખતે પણ એવું બનશે? એની અંદર હું આપના માધ્યમથી જણાવું કે 5 થી લઈને 8-9 જૂન દરમિયાન જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એમાં થંડરસ્ટોર્મની શક્યતાઓ છે, પવનની સ્પીડ વધશે, ગાજવીજ જોવા મળશે, છૂટા છવાયા હળવા સામાન્ય ઝાપટાઓ હશે. પણ બની શકે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈએ તો ત્યાં વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ શકે. વાવણી લાયક વરસાદ કોને કહેવાય? જેમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય એને વાવણી લાયક વરસાદ આપણે ગણવામાં આવે છે. 2 ઇંચ એટલે કે 25.4 મિલીમીટર બરાબર 1 ઇંચ, એટલે 50 મિલીમીટર કરતા વધારે વરસાદ નોંધાય તો વાવણી લાયક વરસાદ જેને આપણે ગણતા હોય છે. અને એવી પરિસ્થિતિનું નિર્માણ છે એ કદાચ 5 થી 9 દરમિયાન થઈ શકે છે. 5 થી 9 દરમિયાન જે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એમાં છૂટા છવાયા વિસ્તારોની અંદર દરેક જગ્યાએની એકલ દોકલ છૂટા છવાયા કોઈ કોઈ વિસ્તાર એવા હશે કે જ્યાં 50 મિલીમીટર કરતા વરસાદ વધારે પડી જાય અને ત્યાં વાવણી થઈ શકે. બાકી સમગ્ર રાજ્યની અંદર 14 જૂન થી ચોમાસાની શરૂઆત થશે અને ત્યારથી જ આપણે વાવણીની પ્રબળ આશા રાખી શકીએ. આ જે 5 થી 9 વાળું સેશન છે એમાં લક બાય ચાન્સ માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોને લાભ મળી શકે છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપણે ચોમાસા વિશેની સંપૂર્ણ માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.